ફરીથી એકવાર તમારું સ્વાગત છે વાસ્તવિકતાના આજના સંદેશ સાથે અને આ પુસ્તકના લેખક છે રેવરન્ડ ડોક્ટર ક્રિશોરા કિલોમે અને આ પુસ્તક 2000 થી વધુ ભાષાઓમાં અનુવાદિત પુસ્તક છે અને હજુ પણ વધુ ભાષાઓમાં અનુવાદિત થઈ રહ્યું છે અને સૌથી વધુ ડિસ્ટ્રીબ્યુટેડ પુસ્તક છે વિશ્વભરમાં પ્રેઝ ધ લોર્ડ તો આજનો સંદેશ છે આજે તારીખ 23 ફેબ્રુઆરી અને આજનો સંદેશ છે તેમના મહિમા માટે જીવન પ્રેઝ ધ લોર્ડ અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઉઠ્યા તેઓને અર્થે જીવશે માટે તે સર્વને વાસ્તે મર્યા બીજો કોરિંથીયનો પુસ્તક તેનો 5મો અધ્યાય અને 15મું વચન છેલ્લા દિવસોમાં ફક્ત એક જ બાબત મહત્વની છે ઈશ્વરના માટે જીવવું તેમના મહિમા માટે જીવન હેતુવંત જીવન ઈસુએ આ સંદર્ભે આપણને અનુસરવાનું ઉદાહરણ બતાવ્યું છે એવાય લખેલી સુવાર્તાના 17મો અધ્યાયના 4થા વચનમાં તેણે કહ્યું જે કામ કરવાનું તમે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે પ્રેઝ ધ લોર્ડ ઈસુએ કહ્યું કે એ કામ મેં પૂરું કરીને તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે તે તમારી વિચારસરણી પણ હોવી જોઈએ પિતાનો મહિમા વધારવાનો એ જીવન જીવવાનો ઉદ્દેશ અને હેતુ હોવો જોઈએ તમે પિતાનો મહિમા કેવી રીતે કરો છો તે તેમની ઈચ્છા પ્રમાણે કરીને જે કામ કરવા માટે તે તમને સોંપે અને તેને પૂર્ણ કરી પ્રેઝ ધ લોર્ડ શું તમે તમારા જીવન માટેનો હેતુ શોધી કાઢ્યો છે શું તમે તેમનું કામ કરી રહ્યા છો પ્રેઝ ધ લોર્ડ આ પ્રશ્ન છે તમારે દરેક વ્યક્તિ પોતાને પૂછવાની જરૂર છે આ સમય કે શું તમે તમારા જીવનનો ઉદ્દેશ હેતુ શોધી કાઢ્યો છે અને શું તમે પ્રભુનું કામ કરી રહ્યા છો પિતાનો ઉદ્દેશ એ છે કે આખી દુનિયાનો તારણ થાય આ જ કારણ છે કે તેણે ઈસુને મોકલ્યા અને આપણા જીવનનો હેતુ આ સાથે જોડાયેલો છે તેથી કંઈક ફરક પડતો નથી કે તમે જીવનમાં શું કરી રહ્યા છો જો તમે ખોવાયેલા સુધી પહોંચતા નથી અને આત્માઓ જીતતા નથી તો તેનાથી કોઈ ફરક પડતો નથી તમે તમારા જીવનમાં શું કરી રહ્યા છો બાઇબલ કહે છે કે કોઈનો નાશ ન થાય પણ બધા પશ્ચાતાપ કરે તેવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે બીજો પિત્તર તેનો 3જો અધ્યાય 9મું વચન તમે આ બનવામાં તેને મહિમા આપો હાલેલુયા તમે પ્રભુને મહિમા આપો છો તેના દ્વારા તમે બીજાઓ સુધી સુવાર્તાનો પ્રચાર કરે બીજાઓ સુધી તમે સુવાર્તાને લઈ જઈને અને આ કેવી રીતે સંભવ બને છે જ્યારે તમે પ્રભુ માટે જીવવાનું શરૂ કરો પ્રભુ માટે જીવવાનું આ હેતુમંત જીવન જીવવાનું શરૂ કરો હાલેલુયા તે તમારી આસપાસના લોકોના જીવનને સુશોભિત કરવા માંગે છે અને તમારા દ્વારા તેઓને ન્યાયપણામાં પણ લઈ જવા માંગે છે અને તે તો હેતુપૂર્ણ જીવન જીવવું છે તમે આ ક્ષેત્રમાં કેટલું ફળદાયક અને અસરકારક રહી શકો તે મહત્વનું નથી પ્રેઝ ધ લોર્ડ તમે અન્ય ક્ષેત્રોમાં કેટલું ફળદાયક અને અથવા અસરકારક રહી શકો તે મહત્વનું નથી તમારે ફક્ત તમારી દુનિયામાં જ નહીં પણ હારી ગયેલી નિરાશાજનક દુઃખદાયક અને ગરીબ લોકો માટે પણ સુવાર્તા લઈ જતા આત્માની જીતમાં ઉત્તમ બનવાનું છે તમારે બનવું જોઈએ કે આત્માઓ જીતવામાં પણ તમારે ઉત્તમ બનવાનું છે ન વિચારો કે તમે જે ફિલ્ડમાં કામ કરો છો જે વ્યવસાયમાં છો એમાં તમારે બેસ્ટ બનવાનું છે તમે ત્યાં બેસ્ટ હોઈ શકો પણ તમારે આ સમયે પ્રભુ ઈચ્છે છે કે તમે કયા કામમાં બેસ્ટ બનો તમારા વાતાવરણમાં લોકો સુધી સુવાર્તા લઈ જવા માટે હાલેલુયા આત્માઓ જીતવાના કામમાં તમારે ઉત્તમ બનવાનું છે બેસ્ટ શ્રેષ્ઠ બનવાનું છે સારી રીતે જીવન સફળ જીવન કે જે ઈશ્વરને ખુશ કરે છે તે છે જે ઈશ્વરે તમને કરવા માટે નિર્ધારિત કરેલ છે તેથી માણસોને ન્યાયપણા તરફ દોરી જવાથી અસરકારક બનીને તેને મહિમા આપો હાલેલુયા તમે જ્યારે લોકોને ન્યાયપણામાં દોરી જાઓ છો ત્યારે તમે પ્રભુને મહિમા આપો છો અને આ જ કારણ છે કે આપણે શું કરીએ છીએ વિશ્વભરમાં અત્યારે સુવાર્તાનો પ્રચાર કરી રહ્યા છે વિશ્વભરમાં લોકો સુધી પહોંચી રહ્યા છે સુવાર્તા સાથે જેના દ્વારા પ્રભુની મહિમા થાય કેમ કે આ સમય પ્રભુની મહિમાનો સમય છે આ સમય શેતાનનો સમય નથી કેમ પ્રેઝ ધ લોર્ડ કેમ કે ચર્ચ પૃથ્વી પર છે ચર્ચનું રેપ્ચર થવું નથી તો આ પ્રાર્થના તમારી સાથે બોલી શકો છો પ્રિય પિતા મને મારા જીવનમાં રહેલાઓને સુવાર્તા દ્વારા પ્રભાવ પાડવાની તક અને ક્ષમતા આપવા બદલ આભાર માનું છું હું આજે ખ્રિસ્તના આશીર્વાદોની પૂર્ણતા સાથે તમારી કૃપા અને ન્યાયપણાથી મારા વિશ્વને પ્રભાવિત કરું છું માણસોને અંધકારથી પ્રકાશ તથા શેતાની શક્તિથી તમારા તરફ ફેરવી ઈસુના નામમાં આમેન પ્રભુ તને આ વચનો દ્વારા આશીર્વાદ આપે તમે વધુ અભ્યાસ માટે વાંચી શકો છો યોહાન લખેલી સુવાર્તા 17મો અધ્યાય તેનું પહેલું વચન અને માથી લખેલી સુવાર્તા તેનું 5મો અધ્યાય અને
16મું વચન. પ્રભુ તમને તેના વચનો દ્વારા વધુ આશીર્વાદ આપે. થેન્ક યુ. ગોડ બ્લેસ.